नमस्कार विद्यार्थी मित्रों, कॉन्सेप्ट ट्यूशन क्लासेस ની YouTube ચેનલ ઉપર હું દીક્ષા મેમ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે થિયરી જોવાના છે એનું નામ છે ચુંબકીય ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ચુંબકીય ગુણધર્મો એટલે શું? તો પહેલી વસ્તુ તો આપણને ખબર કે ચુંબકીય ગુણધર્મો ધોરણ 11 માં આપણે બે પ્રકારે જોયા કે અણુ ચુંબકીય અને પ્રતિચુંબકીય. અહીંયા આપણે એના ટોટલ પ્રકાર કેટલા જોવાના છે? 5. પહેલો છે અણુ ચુંબકીય, બીજો છે પ્રતિચુંબકીય, ત્રીજો છે લોહ ચુંબકીય, પ્રતિ લોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, અણુ ચુંબકીય અને પ્રતિ ચુંબકીય આ બે વિશે તમને થોડું ઘણું ખ્યાલ છે. અણુ ચુંબકીય એટલે આપણે શું જોયું કે જેની અંદર ઇલેક્ટ્રોન આપણને કેવા સ્વરૂપે જોવા મળે? અયુગ્મ. અને પ્રતિ ચુંબકીય એટલે આપણે એવું જોયું કે જેની અંદર આપણને ઇલેક્ટ્રોન કેવા જોવા મળે? યુગ્મી, જોડીમાં. બરાબર છે? જોઈએ આપણે ધ્યાન રાખજો, પહેલું અણુ ચુંબકીય એટલે શું? તો પહેલું છે અયુગ્મિક ઇલેક્ટ્રોન. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ચિતારની રચના જોઈ ને ત્યારે પણ આપણે જોયું કે જો આપણને એક ઇલેક્ટ્રોન પણ અયુગ્મિક દેખાતો તો આપણે એનું ચુંબકીય ગુણધર્મો કયા દર્શાવતા? અનુચુંબક. બીજું ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ આકર્ષણ. ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્ર એટલે ઉદાહરણ તરીકે વિચારી લો કે આ મારી હાથમાં ચુંબક છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં પોતે આકર્ષણ ધરાવે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. અને તે કેવું હોય છે? નિર્બળ. આગળ ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકત્વ એટલે જે ચુંબક જે મૂકેલું છે એની જે ક્ષેત્ર છે એની દિશામાં જ એનું ચુંબકત્વ બળ પણ લાગે. હવે તમે સમજી લો કે ધારો કે તમે ચુંબકની ફરતે લોખંડનો ભૂકો પાથરી દો, બરાબર છે? તો તમને ખબર છે કે લોખંડનો ભૂકો નિયમિત રીતે આવી રીતે ઉપર રેખા બનાવશે, બરાબર છે? ધ્યાન આપજો, અહીંયા આપણે જોઈ લઈએ કે આ ચુંબક છે, એની ફરતે તમે લોખંડનો ભૂકો પાથરો તો આ લોખંડનો ભૂકો આવી રીતે ચુંબકની ફરતે સ્પષ્ટ રીતે ગોઠવાઈ જશે ઉપર અને નીચે. તો જેટલા ભાગમાં ગોઠવાશે એને આપણે કહીશું ચુંબકીય ક્ષેત્ર. આગળ ધ્યાન આપજો, ઉદાહરણ છે Cu2+ Fe3+ Cr3+ અને O2. વિદ્યાર્થી મિત્રો, બીજું છે પ્રતિચુંબકીય. ચાલો પ્રતિચુંબકીય વિશે આપણને શું ખ્યાલ? તો જેની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? યુગ્મી. ધ્યાન આપજો, પહેલું ચુંબકીય ક્ષેત્રની નિર્બળતાથી અપાકર્ષણ. હવે અહીંયા આપણે શું જોયું કે ચુંબકીય ક્ષેત્રની અંદર નિર્બળ શું હતું? આકર્ષણ. જ્યારે અહીંયા શું છે? નિર્બળ અપાકર્ષણ. આગળ ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હશે એનાથી વિરુદ્ધ દિશામાં એનું બળ લાગશે, બરાબર છે? આગળ ધ્યાન આપજો, યુગ્મિક ઇલેક્ટ્રોન. આપણને ખબર છે કે પ્રતિચુંબકીય એટલે જેની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? યુગ્મિક, જોડીમાં. ઉદાહરણ તમને આપેલું છે NaCl H2O C6H6, બરાબર છે? ત્રીજું ઉદાહરણ ધ્યાન આપજો, ત્રીજો પ્રકાર ધ્યાન આપજો, લોહ ચુંબકીય. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આયર્ન કોબાલ્ટ નિકલ ગેડોલિનિયમ CrO2 જેવા પદાર્થ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ પ્રબળ આકર્ષણ ધરાવે છે. હવે આ બધા પદાર્થ આપેલા છે, ધ્યાન આપજો. ફરી પાછું જોઈએ, આયર્ન Fe, બરાબર છે? બીજું છે કોબાલ્ટ નિકલ ગેડોલિનિયમ અને CrO2. આ બધા પદાર્થો કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પ્રબળ એટલે કે ધારો કે આ બધા ચુંબકીય ક્ષેત્ર આટલું જોયું તો આની અંદર આ બધા તત્વો બધા પદાર્થો આયર્ન કોબાલ્ટ નિકલ ગેડોલિનિયમ અને CrO2 જેનું આકર્ષણ કેવું હશે? આ વિસ્તારમાં એકદમ પ્રબળ. આગળ ધ્યાન આપજો, જેને લોહ ચુંબકીય કહે છે, બરાબર? સમજી ગયા? એટલે શોર્ટ ભાષામાં કહે તો ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રબળ આકર્ષણ ધરાવતા પદાર્થોને શું કહીશું? લોહ ચુંબકીય. આગળ ધ્યાન આપજો, ઘન અવસ્થામાં દરેક ધાતુ આયનોને ડોમેઇન કહે છે. હવે ધ્યાન આપજો કે ઘન અવસ્થામાં અહીંયા છે આયર્ન કોબાલ્ટ નિકલ ગેડોલિનિયમ CrO2. હવે જ્યારે આ બધા તત્વો બધા પદાર્થો ઘન અવસ્થામાં હશે ત્યારે એની અંદરમાં ફક્ત ધાતુ આયન, ધ્યાન રાખજો, આયન એટલે આપણને ખબર છે કે શું? Fe પોતે ધાત્વી આયન છે, કોબાલ્ટ એટલે CO પોતે ધાત્વી આયન છે, એવી જ રીતે નિકલ છે. તો ધ્યાન રાખજો આ દરેક ધાતુ આયનોને આપણે શું તરીકે ઓળખવાના છે? ડોમેઇન. હવે તમને વિચાર આવશે વોટ ઇઝ ડોમેઇન, તો ધ્યાન રાખજો ડોમેઇન એટલે નાનું ચુંબક જ બીજું ધારવાનું, કારણ કે દરેક ધાત્વીય આયનની અંદર પણ આકર્ષણ અને અપાકર્ષણનો ગુણધર્મ રહેલો છે. માટે આ દરેક ધાતુ તત્વ આ જે છે, બરાબર, એ જ્યારે ઘન અવસ્થામાં હશે ત્યારે શું તરીકે વર્તશે? ડોમેઇન તરીકે.
આગળ ધ્યાન આપજો પ્રતિલોહ ચુંબકીય પ્રતિલોહ ચુંબકીય એટલે તેમની ડોમેન રચના લોહ ચુંબકીય જેવી જ છે આના જેવી જ છે ડોમેન રચના પણ એક બીજાથી વિરુદ્ધ હોવાથી ચુંબકીય ચાપ માત્રાને રદ કરે એટલે જો ધારો કે એક આકર્ષણ આ તરફ હોય તો બીજું આ તરફ એક બીજાથી શું હોય વિરુદ્ધ અને જો એક બીજાથી પરસ્પર વિરુદ્ધ હોય તો ચુંબકીય ચાપ માત્રા રચાતી નથી ઉદાહરણ આપેલું છે MnO ખાસ તમારે પ્રતિલોહ ચુંબકીયનું ઉદાહરણ ધ્યાન રાખવાનું છે આગળ ધ્યાન આપજો છેલ્લું છે ફેરી મેગ્નેટિક ચાલો ફેરી મેગ્નેટિક એટલે શું તો કે ચુંબકીય ચાપ માત્રા એક બીજાને સમાંતર કે બિન સમાંતર સમાંતર એટલે કેવી રીતે તો આવી રીતે ચુંબકીય ચાપ માત્રા બરાબર એક બીજાને સમાંતર અથવા તો બિન સમાંતર એટલે આડી અવળી પણ હોય શકે બીજું ધ્યાન આપજો કે નિર્બળતાથી આકર્ષાયેલા હોય છે એટલે આકર્ષાયેલા તો હોય પણ કેવી રીતે નિર્બળ બનતી ઉદાહરણ આપેલું છે પહેલું મેગ્નેટાઇટ અને બીજું ફેરાઇટ મેગ્નેટાઇટ નું તમારે આ એનું સંયોજનીય સૂત્ર યાદ રાખવાનું છે Fe3O4 અને ફેરાઇટ માટે તમે બે યાદ રાખી શકો પહેલું છે MgFe2O4 અને બીજું છે ZnFe2O4 વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ગુણધર્મના ટોટલ પ્રકાર કેટલા જોયા પાંચ પાછે પાંચ પ્રકાર તમારા માટે પરીક્ષા લક્ષી પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ છે થિયરી છે એને તમારે જાતે જોવાનું અને સમજવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ